વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો આજે આપણે શીખીશું પાના નંબર આડત્રીસ ઉપર એક્ટિવિટી ફોર એન્જોય ધ સ્ટોરી ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ પ્રિન્સ એટલે રાજકુમાર અને ફ્રેન્ડ્સ એટલે કે મિત્રો રાજકુમાર અને તેના મિત્રો ગયા ભાગની અંદર આપણે સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ શીખ્યા હતા તો હવે આપણે આ ભાગની અંદર પાઠની સમજૂતી મેળવીશું

પેટ એ જે તેમના ત્રણ મિત્રો હતા દે હેડ સ્પેશિયલ પાવર સ્પેશિયલ પાવર એટલે કે વિશિષ્ટ શક્તિઓ તેઓની પાસે વિશિષ્ટ શક્તિઓ હતી ઇન ધેટ લેન્ડ અનોધર કિંગ હેડ અ બ્યુટિફુલ પ્રિન્સેસ લેન્ડ એટલે પ્રદેશ અનોધર કિંગ એટલે કે બીજા રાજા બ્યુટીફુલ એટલે સુંદર અને પ્રિન્સેસ એટલે રાજકુમારી તે પ્રદેશમાં બીજા રાજાને એક સુંદર રાજકુમારી હતી મેની યોંગ હોપ ટુ રાજકુમારો હોપ એટલે આશા રાખવી મેરી એટલે લગ્ન કરવા ઘણા યુવાન રાજકુમારો તેની સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા બટ ધ કિંગ હર ફાધર ડીડ નોટ વોન્ટ ઇઝ ડોટર ટુ મેરી એટ ઓલ ડોટર એટલે દીકરી મેરી એટલે લગ્ન કરવા વોન્ટ એટલે કે ઈચ્છવું પરંતુ રાજા તેના પિતા પોતાની દીકરીના લગ્ન કરવા જરાય ઈચ્છતો નહોતો ધ કિંગ વોઝ મજીશિયન એટલે કે આ રાજા જાદુગર હતો સો હી સેટ થ્રી ડિફિકલ્ટ ટેસ્ટ થ્રી એટલે ત્રણ ડિફિકલ્ટ એટલે મુશ્કેલ અને ટેસ્ટ એટલે કે કસોટીઓ તેથી તેણે ત્રણ મુશ્કેલ કસોટીઓ ગોઠવી ઇચ ડે હી વુડ હાઇડ ધ પ્રિન્સેસ એટ અ ડિફરન્ટ પ્લેસ ઇચ ડે એટલે કે દરરોજ હાઇડ એટલે પ્રિન્સેસ એટલે રાજકુમારી ડિફરન્ટ એટલે કે અલગ અલગ અથવા કે જુદા જુદા ને પ્લેસ એટલે કે સ્થળે તે તેની રાજકુમારીને જુદા જુદા સ્થળે સંતાડતો ધ પ્રિન્સ હેડ ટુ ફાઇન્ડ એન્ડ બ્રિંગ હર બેક ટુ ધ પેલેસ હાઇડ એટલે સંતાડવું અને ત્યાર પછી અહીં શબ્દ આપવામાં આવ્યો છે આપણને ફાઇન્ડ ફાઇન્ડ એટલે કે શોધખોળ કરવી અને બ્રિંગ એટલે કે લાવવું તો એનું આપણે ગુજરાતી જોઈશું તો રાજકુમારે તેને શોધીને પાછી મહેલમાં લાવવી પડતી હતી મેની પ્રિન્સીસ ટ્રાયબટ કે ઘણા બધા યુવાન રાજકુમારોએ પ્રયત્નો કર્યા બટ પણ ફેલ્ડ ઇન ધી સ્ટેસ્ટ પણ તેઓ આ કસોટીમાં નિષ્ફળ ગયા ત્યારબાદ સો ધ કિંગ ટર્ન ધેમ ઇન્ટુ અી વિથ હિઝ મેજિકલ પાવર ડોન્કી એટલે કે ફેરવી કાઢ્યા ત્યારબાદ આગળ જોઈએ સોહનસેન વેન્ટ ટુ ધ કિંગ વેન્ટ એટલે જોવું અને કિંગ એટલે કે રાજા સોહનસેન રાજા પાસે ગયો ધ કિંગ શેડ એટલે કે શેડ એટલે કે કહેવું રાજા કહ્યું આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સોમવેર સોમવેર એટલે કે ક્યાંક પ્રિન્સેસ એટલે કે રાજકુમારી અને હિડન એટલે કે સંતાડવું કે મેં રાજકુમારીને ક્યાંક સંતાડી છે ફાઇન્ડ હર આઉટ એન્ડ બ્રિંગ હર ટુ મી બિફોર ધ સનસેટ સનસેટ એટલે સૂર્યાસ્ત બિફોર એટલે કે પહેલાં બ્રિંગ એટલે લાવવું ને ફાઇન્ડ એટલે કે શોધખોળ કરવી તેને શોધી કાઢ અને સૂર્યાસ્ત પહેલાં તેને મારી સમક્ષ લાવ ત્યારબાદ ધ સાર્પર આઈઝ ધ સાર્પર આઈઝ લુક ઓલ અરાઉન્ડ એન્ડ શેડ સાર્પર આઈઝ એટલે કે તેજ આંખો લુક એટલે જોવું અને ઓલ અરાઉન્ડ એટલે કે આજુબાજુ કે સાર્પર આઈઝે આજુબાજુ જોયું એન્ડ શેડ અને કહ્યું ધ પ્રિન્સેસ ઇઝ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન અ હંડ્રેડ માઇલ્સ અવે હન્ડ્રેડ માઇલ્સ અવે એટલે કે સો માઇલ દૂર માઉન્ટેન એટલે કે પર્વત અને ટોપ એટલે કે

અને રાજા એંગ્રી એટલે કે ગુસ્સે થવું અને રાજા ગુસ્સે થયો ત્યારબાદ બીજા દિવસની વાત કરવામાં આવી છે ધ નેક્સ્ટ ડે ધ કિંગ સેડ બીજા દિવસે રાજાએ કહ્યું આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સોમવેર એલ્સ કે મેં રાજકુમારીને બીજે ક્યાંક સંતાડી છે બ્રિંગ હર બેક ટ્રુ મી અ બી ફોર ધ સોન અને તેને સૂર્યાસ્ત પહેલાં મારી સમક્ષ પાછી લાવ સાર્પરાઈઝ લુક એન્ડ સેઇડ લુક એટલે જોવું સાર્પરાઈઝ એ જોયું અને કહ્યું ધ કિંગ હેઝ સ્ટોન હર ઇન અ ગોલ્ડન લીફ ગોલ્ડન લીફ એટલે કે સોનેરી પાંદડા કે રાજાએ તેને સોનેરી પાંદડામાં ફેરવી દીધી છે સી ઇઝ ટુ હંડ્રેડ માઇલ્સ અવે જો મિત્રો હવે ટુ હન્ડ્રેડ માઇલ્સની વાત કરવામાં આવી છે એટલે કે તે બસ્સો માઇલ દૂર છે ધ લીફ ઇઝ શેકિંગ ઇન ધ વિન્ડ અને સેકિંગનો બીજો અર્થ થાય છે હેંગિંગ એટલે કે હાલવું અથવા કે લટકવું અને એ પાંદડું પવનમાં હાલી રહ્યું છે લોંગર લેગ્સ રેન ફાસ્ટર ધેન ધ વિન્ડ એટલે કે લાંબા પગ લાંબા પગ પવન કરતાં વધારે ઝડપે દોડ્યો હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર નાઇટ ફોલ એટલે કે સનસેટ અને તે રાત પડે તે પહેલાં રાજકુમારી સાથે પાછો આવ્યો ધ કિંગ વોઝ એન્ગ્રિયર એન્ગ્રીઅર એટલે કે ખૂબ જ ગુસ્સે થવું અને રાજા વધારે ગુસ્સે થયો ત્યારબાદ આગળ જોઈશું ઓન ધ થર્ડ ડે ધ કિંગ્સ સેટ થર્ડ ડે એટલે કે ત્રીજો દિવસ ત્રીજા દિવસે રાજાએ કહ્યું કમ વિથ ધ પ્રિન્સેસ બિફોર સનસેટ સનસેટ એટલે કે સૂર્યાસ્ત બિફોર એટલે પહેલાં ને પ્રિન્સેસ એટલે રાજકુમારી તો અગાઉ આપણે જોયું એ પ્રમાણે જ કે સૂર્યાસ્ત પહેલાં રાજકુમારી સાથે પાછો આવ અગેન સાર્પરાઈઝ લુક ઓલ અરાઉન્ડ એન્ડ શેડ સેડ એટલે કહ્યું ઓલ અરાઉન્ડ એટલે કે આજુબાજુ લુક એટલે જોવું ને અગેન એટલે કે ફરી વાર કે ફરી સાર્પરાઈઝે આજુબાજુ જોયું અને કહ્યું ધ પ્રિન્સેસ ઇઝ ક્વાઇટ ક્લોઝર ક્વાઇટ ક્લોઝર એટલે કે તદ્દન નજીક કે રાજકુમારી તદ્દન નજીક છે જે ક્વાઇટ ક્લોઝર એટલે કે તદ્દન નજીકના આ સમાનાર્થી શબ્દો કહેવામાં આવે છે વેરી ક્લોઝ અને નિયરર આગળ જોઈએ સી ઇઝ એટ ધ બોટમ ઓફ અ વેરી ડીપ લેક લેક એટલે કે સરોવર અને બોટમ એટલે કે તળિયે કે તે ખૂબ જ ઊંડા સરોવરના તળિયે છે ધ કિંગ હેસ્ટોન હર ઇન ટુ અ સિલ્વર ફીશ સિલ્વર ફીશ એટલે કે રૂપેરી માછલી રાજાએ તેને રૂપેરી માછલીમાં ફેરવી નાખી છે ત્યારબાદ આગળ જોઈશું ધ ફોર ફ્રેન્ડ્સ વેન ટુ ધ લેક અને ચારે મિત્રો સરોવરે ગયા ના ઇટ ઇઝ માય ટર્ન ટર્ન એટલે કે વારો કે હવે મારો વારો સેટ બીગરબેલી એટલે કે બેલીએ કહ્યું હી સ્ટાર્ટેડ ટુ ડ્રિંક વોટર ડ્રિંક એટલે પીવું અને વોટર એટલે પાણી તેણે પાણી પીવાનું શરૂ કર્યું હી ડ્રેન્ક એન્ડ ડ્રેન્ક અહીં મિત્રો ડ્રિંકનું ભૂતકાળનું અનિયમિત ક્રિયાપદ આપણને આપવામાં આવ્યું છે ડ્રિંકનું ડ્રેન્ક થશે તેણે ખૂબ પાણી પીધું ધ લેક વોઝ ઓલમોસ્ટ હેપી ઓલમોસ્ટ એટલે લગભગ અને એમટી એટલે કે ખાલી કે સરોવર લગભગ ખાલી થઈ ગયું ધ પ્રિન્સ કોટ ધ સિલ્વર ફિશ અને રાજકુમારે રૂપેરી માછલી પકડી અહીં કોટ એ કેચનું ભૂતકાળનું રૂપ છે ત્યારબાદ ધ ફિશ ટર્ન ઇન્ટુ ધ બ્યુટિફુલ પ્રિન્સેસ માછલી સુંદર રાજકુમારીમાં ફેરવાઈ ગઈ બોથ ધ પ્રિન્સ એન્ડ ધ વેર હેપી હેપી એટલે કે ખુશ રાજકુમાર અને રાજકુમારી બંને ખુશ હતા ધ વેન્ટ ધી વેન્ટ ટુ ધ કિંગ વેન્ટ એટલે કે જવું તેઓ રાજા પાસે ગયા ધ કિંગ બીકેમ વેરી એંગ્રી એન્ગ્રી એટલે કે ખૂબ જ ગુસ્સામાં આવી જવું અથવા કે ખૂબ ગુસ્સે થવું કે તેઓ રાજા પાસે ગયા અને રાજા ખૂબ જ ગુસ્સે થયો ધ કિંગ ટર્ન હિમસેલ્ફ ઇન્ટુ અ ક્રો હિમસેલ્ફ એટલે કે પોતે રાજા પોતે એ કાગડામાં ક્રો એટલે કે કાગડો કાગડામાં ફેરવાઈ ગયો એન્ડ અને ફ્લુ અવે ઇન ટુ ધ જંગલ ફ્લુ એટલે કે ઉડી જવું જે ફ્લાયનું ભૂતકાળનું અનિયમિત ક્રિયા પછી મિત્રો એન્ડ ફ્લુ અવે ઇનટુ ધ જંગલ જંગલ એટલે કે જંગલ અને જંગલમાં તે રાજા ઉડી ગયો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો આ ભાગ પૂરો થાય છે વંદે માતરમ જય હિન્દ જય ભારત